તો મિત્રો આ પાઠની અંદર તેજલ નામની એક છોકરી છે જે અમદાવાદ નામના શહેરની અંદર ગઈ છે અને અમદાવાદ શહેરમાં તેને કેવા કેવા અનુભવો થયા છે, શું નવી મજા આવી છે અને કેમાં ડર લાગતો હતો તેના વિશેની આપણે આજે ચર્ચા કરવાના છીએ. તો મિત્રો આજના આ વિડીયોમાં આજે આપણે પાઠ નંબર 17 તેજલ અમદાવાદમાં જેના મુખ્ય મુદ્દાઓમાં પહેલો મુદ્દો છે અમદાવાદ મોટું શહેર તેના વિશેની આપણે ચર્ચા કરીશું. તો મિત્રો તેજલ કહે છે, હું મહિના પહેલા મારા માતાના ઇલાજ માટે અમદાવાદ આવી હતી. મારી માતાને હોસ્પિટલમાં દાખલ કરી હતી. મિત્રો તેજલ કહે છે, હું એક મહિના પહેલા અમદાવાદ શહેરની અંદર આવેલી હતી અને અમદાવાદ શહેરની અંદર તે શું કરવા આવી હતી, તો કે તેની માતાના ઇલાજ માટે તેની માતાને હોસ્પિટલમાં દાખલ કરેલી હતી. ધીમે ધીમે હું શહેરી જીવનને અનુકૂળ થવા લાગી. મને હજી પણ યાદ છે તે દિવસો જ્યારે હું અને મારી માતા અમદાવાદ સ્ટેશન પર ટ્રેનમાંથી ઉતર્યા હતા ત્યારે કેટલી બધી ભીડ હતી. મિત્રો તેજલ કહે છે કે હું ધીમે ધીમે શહેરી જીવનને અનુકૂળ થવા માંડી હતી. પહેલે હું જે ગામમાં રહેતી હતી ત્યાર પછી હું અમદાવાદ શહેરમાં, તો ધીરે ધીરે હું શહેરી જીવનને અનુકૂળ થવા લાગી. મને હજી પણ તે દિવસ યાદ છે કે જે દિવસે હું અમદાવાદના સ્ટેશન પર ઉતરી હતી ત્યારે ત્યાં કેટલી બધી મોટી ભીડ હતી, એટલે કે ઘણા બધા લોકો ત્યાં હતા. મેં ઝડપથી મારી માતાનો હાથ પકડી લીધો. તેઓ ટ્રેનમાંથી ઉતર્યા હતા ત્યારે તે તેજલ નામની છોકરી આટલી બધી ભીડ એટલે આટલા બધા લોકોનું ટોળું જોઈને ડરી ગઈ હતી. આથી તેણે તેની માતાનો હાથ ઝડપથી પકડી લીધો. હું વિચારતી હતી કે આટલી બધી ભીડમાં મારા મામા અમને કેવી રીતે શોધશે. મિત્રો તેજલ કહે છે કે આટલી બધી ભીડ છે, આટલા બધા લોકો છે સ્ટેશન પર, તો મારા મામા અમને લોકોને કઈ રીતે શોધશે. હું આટલું જ વિચારી રહી હતી તરત જ પાછળથી મેં મોટેથી બોલવાનો અવાજ સાંભળ્યો, તેજલ તેજલ. મેં પાછળ ફરીને જોયું તો તે મામા હતા. વિદ્યાર્થી મિત્રો તેજલ કહે છે, હજી તો હું આટલું વિચારતી જ હતી કે આટલી બધી ભીડમાં મારા મામા અમને કઈ રીતે શોધશે. ત્યાં આટલી જ વાતમાં તો મારા મામા પાછળથી મેં અવાજ સાંભળ્યો જોરથી, તેજલ તેજલ, અને પાછળ ફરીને જોયું તો ત્યાં મારા મામા હતા. જેવું અમે સ્ટેશન છોડ્યું તરત જ અમે મામાના ઘર તરફ જવાના રસ્તા ઉપર હતા. મિત્રો તેજલ કહે છે કે અમે સ્ટેશન પરથી તરત જ મારા મામાના ઘરે જવાના રસ્તા ઉપર નીકળી ગયા, પરંતુ દરેક જગ્યાએ ખૂબ જ ભીડ હતી, એટલે કે દરેક જગ્યાએ ઘણા બધા લોકો હતા, ઘણા બધા લોકોનું ટોળું હતું. એક સાંકડી ગલીમાં હરોળબધ કેટલા બધી ઝૂંપડીઓ અને ઘણા બધા ઘરો હતા. એક જ નાનકડી કે સાંકડી ગલીની અંદર ઘણા બધા ઘરો લાઇનબંધ, હરોળબંધ એટલે કે લાઇનબંધ ઘણા બધા ઘરો અને ઝૂંપડીઓ હતી. અમે મામાના ઘર સુધી પહોંચવા તે ગલીમાંથી નીકળી ગયા અને તેમ કહે છે તેજલ કે અમે મારા મામાના ઘરે ત્યાંથી પહોંચવા માટે ગલીમાંથી નીકળી ગયા. મામા મામી અને તેમની બે દીકરીઓ અને એક દીકરો બધા જ રૂમમાં રહે છે. હવે મિત્રો તેજલ છે તે તેના મામાના ઘરનું વર્ણન કરે છે. તેજલ કહે છે કે મારા મામાના ઘરે મારા મામા મામી એની બે દીકરીઓ અને એક દીકરો બધા એક જ રૂમમાં રહે છે. હું પણ તેની સાથે અહીં જ રહું છું. અમે અહીં બેસીએ છીએ, સૂઈએ છીએ, જમવાનું, કપડાં વાસણ ધોવાનું બધું જ કામ એક જ રૂમની અંદર કરીએ છીએ. મિત્રો તેજલ એમ કહે છે કે અમે આ એક જ રૂમની અંદર બધું જ કાર્ય કરીએ છીએ. મારા ગામના ઘરમાં પણ એક જ રૂમ છે, પરંતુ અમારે ત્યાં રસોઈ માટે અને નાહવા માટે જુદી જગ્યા છે અને અમારે બહારની તરફ આંગણું પણ છે. મિત્રો તેજલ એવું જણાવે છે કે મારા ગામની અંદર જે મારું ઘર છે ત્યાં પણ એક જ રૂમ છે, પરંતુ ત્યાં રસોઈ અને નાહવા માટે અલગ જગ્યા છે અને બહારની તરફ આંગણું પણ છે. જ્યારે મામાના ઘરની અંદર તો એક જ રૂમની અંદર બેસવાનું, સુવાનું, ખાવાનું, પીવાનું, બનાવવાનું બધું જ કામ તે એક જ રૂમની અંદર કરવાનું હોય છે. હવે ત્યાર પછી આપણે બીજા નંબરનો મુદ્દો એટલે કે પાણી પાણી તેના વિશેની માહિતી મેળવીશું. તો મિત્રો બીજા નંબરનો મુદ્દો છે પાણી પાણી. તો મિત્રો આ મુદ્દાની અંદર આપણે પાણીની વાત કરવાની છે કે અમદાવાદ શહેરમાં જ્યાં તેજલના મામાનું ઘર છે
પાણી મળે નહીં. અમારા ગામના ઘરમાં પણ નળ નથી. ગામડામાં તળાવમાં પાણી હોય છે, ત્યાં જવા માટે 20 મિનિટ જેટલો સમય લાગે છે. મિત્રો, હવે તેજલ છે પોતાના ગામડાના જે ઘર છે, ગામડાનું ઘર એની વાત કરે છે. અમારું જે ગામડાનું ઘર છે ત્યાં પણ નળ નથી, પરંતુ ત્યાં અમારે પાણી ભરવા માટે અમારા ઘરથી 20 મિનિટ જેટલો સમય લાગે તેટલું દૂર એક તળાવ છે, ત્યાંથી અમે પાણી ભરીએ છીએ. ઉનાળામાં ઘણી વખત પાણી તળાવમાં સુકાઈ જાય છે, પછી અમારે લગભગ 1 કલાક સુધી ચાલીને નદીએ પાણી ભરવા જવું પડતું હોય છે. મિત્રો, ઘણી વખત ઉનાળામાં એવું થાય કે પાણી તળાવનું જે પાણી હોય છે બધું પાણી સુકાઈ જતું હોય છે, તો આ પાણી સુકાઈ જાય છે એને લીધે અમારે શું કરવું પડે છે, તો કે અમારા ઘરથી લગભગ 1 કલાક સુધી ચાલીને જવાનો રસ્તો છે, ત્યાં એક નદી આવે છે, એ નદીમાંથી અમે પાણી ભરીએ છીએ. પરંતુ ગામમાં પાણી માટે ઝઘડા થતા નથી. મિત્રો, તેજલ જણાવે છે કે અમદાવાદ શહેરની અંદર મારા મામા જ્યાં રહે છે ત્યાં અમદાવાદ શહેરની અંદર જેમ પાણી માટે ઝઘડા થાય છે તેવા ઝઘડા અમારા ગામડાના ઘરમાં થતા નથી. ગલીમાં જ્યાં મામા રહે છે ત્યાં એક છેડે શૌચાલય છે. ગલીના લોકો તે શૌચાલયનો ઉપયોગ કરે છે, તે હંમેશા ખૂબ જ ગંદુ હોય છે, ત્યાં દુર્ગંધ પણ આવે છે. પહેલી વાર તો મને તેનાથી ઉલટી જેવું થવા લાગ્યું, પરંતુ ત્યાં પછી તેનાથી હું ટેવાઈ ગઈ. ત્યાં પાણી પણ હતું નહીં, અમારે પાણી પણ ત્યાં સાથે લઈને જવું પડતું હતું. મારા ગામમાં કેટલાક લોકો ખુલ્લી જગ્યામાં કે ખેતરમાં શૌચ માટે જાય છે, અને પુરુષો અને સ્ત્રીઓ અલગ અલગ જગ્યાએ જાય છે. મિત્રો, અહીં તેજલ જણાવે છે કે અમદાવાદ શહેરની અંદર જે મારા મામાનું ઘર છે ત્યાં શૌચાલયમાં કેવું છે, તો કે ગલીના એક છેડે એક શૌચાલય છે જે ખૂબ જ ગંદુ હોય છે, કેમ કે બધા જ લોકો તેનો ઉપયોગ કરે છે અને દુર્ગંધ મારતું હોય છે, જેના લીધે પહેલે તો મને ઉલટી જવું પણ થવા લાગ્યું હતું. તે ઉપરાંત પાણીની પણ સગવડ હોતી નથી, પાણી પણ અમારા ત્યાં સાથે લઈને જવું પડે છે. અમારા ગામડામાં પણ અમારા ગામડાનું જે ઘર છે ત્યાં પણ અમારે શૌચાલય નથી, પરંતુ અમે લોકો ખુલ્લી જગ્યામાં કે ખેતરોમાં શૌચ માટે જઈએ છીએ. પુરુષો અને સ્ત્રીઓ અલગ અલગ જગ્યાએ શૌચ ક્રિયા માટે જાય છે. ત્યાર પછી અમારા પ્રશ્ન શું ત્રીજા નંબરનો મુદ્દો એટલે કે શીખી લીધું. તો મિત્રો, અહીં તેજલ છે એક નવો અનુભવ મેળવીને એક નવી વસ્તુ શીખે છે, તેના વિશે આપણે માહિતી મેળવીએ. દરરોજ મારે મારી માતાને જોવા માટે બસમાં જવું પડે છે. પહેલી વાર તો મને આવી ભીડવાળી બસમાં જતાં બીક લાગતી હતી. મિત્રો, તે જલ કહે છે કે દરરોજ મારે મારી માતાને જોવા માટે તેનો જે ઇલાજ ચાલતો હતો તે હોસ્પિટલમાં દાખલ હતા, આથી તેને જોવા માટે દરરોજ બસમાં જવું પડતું હતું. પહેલે તો મને આવી બસમાં જતાં બીક લાગતી હતી અને હું ડરતી પણ હતી, કેમ કે મને તેની આદત ન હતી. પરંતુ હવે એવું નથી, મને ખબર છે કે લાઈનમાં કેવી રીતે ઊભું, કેટલા પૈસા આપવા અને ક્યાં ઉતરવું. અમે જ્યાં રહીએ છીએ ત્યાં નજીકમાં ઊંચા ઊંચા મકાનો પણ છે. મારા મામી ત્યાં સાત ઘરની સફાઈ અને વાસણ ધોવાનું કામ કરે છે. મિત્રો, તે જો કહે છે કે અમે લોકો જ્યાં રહીએ છીએ ત્યાં બાજુમાં ઊંચા ઊંચા મકાનો છે. મારા મામી ત્યાં સાત ઘરની સફાઈ અને વાસણ ધોવાનું કામ કરે છે. એક દિવસ હું તેમની સાથે ત્યાં ગઈ હતી. જ્યારે પહેલી વાર મકાન જોયું ત્યારે મને થયું કે આ તો ખૂબ જ મોટું ઘર છે, પરંતુ મેં જોયું કે ત્યાં તો ઘણા બધા ઘરો એકની ઉપર એક એવી રીતે છે. મને આશ્ચર્ય થયું કે હું આટલી બધી સીડીઓ કેવી રીતે ચડી છું, પરંતુ ત્યાં એક લિફ્ટ હતી કે જે મોટા પાંજરા જેવી, લોખંડના પાંજરા જેવી હતી. તેની અંદર પંખો, લાઇટ, ઘંટડી જેવા સાધનો પણ હતા. અમે કેટલા બધા માણસો તેની અંદર ગોઠવાઈ ગયા અને એક જ બટન દબાવતા તે ઉપર પહોંચી ગઈ. સાચે હું તો ખૂબ જ ગભરાઈ ગઈ હતી. મિત્રો, આ રીતે તેજલ છે એ અમદાવાદ શહેરની અંદર જઈ અને નવી નવી વસ્તુઓ શીખે છે અને નવા નવા અનુભવો મેળવે છે. ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછીનું હવે આપણે આગળના વિડીયોમાં સમજીશું. ત્યાં સુધી તમે આ પાઠની સમજૂતી મેં જે તમને આપેલી છે તે તમે સમજી લેજો. ધન્યવાદ મિત્રો.